हजु पण यथावत छे। हाईकोर्टना आदेश छता तंत्रमां जरूरी सक्रियता जोवा नथी मळती। रखडतुं ढोर एक व्यक्तिनो जीव ले छे ते जग्याए हजु पण स्थिति एमने एम ज छे। स्थानिको रखडता ढोरना त्रासथी हाल भयभीत थई रह्या छे। આ દ્રશ્યો છે અમદાવાદના નરોડા વિસ્તારના, જ્યાં એક સપ્તાહ પહેલા રખડતા ઢોરની અડફેટે એક યુવાનનું મોત નિપજ્યું હતું। અચાનક દોડતા આવેલા ઢોરે બાઇક પર જતા ભાવિન પટેલને પછાડી દીધા હતા। જો કે તે જગ્યા પર એક સપ્તાહ બાદ પણ સ્થિતિ એની એ જ છે। રસ્તા પર ઢોર હજુ પણ અડીંગો જમાવીને ઉભેલા જોઈ શકાય છે। પ્રતિબંધ છતાં રસ્તા પર જ ઘાસ ચારાનું વેચાણ થઈ રહ્યું છે। એટલે કે એક વ્યક્તિનો જીવ ગયો હોવા છતાં તંત્રએ તેની ગંભીર નોંધ નથી લીધી। કોર્પોરેશને આદેશ કર્યો છે કે આ પ્રમાણે જે ઘાસ છે એ ન નાખવામાં આવે જાહેર રોડ ઉપર। આ તમામ જે જાવી જો જગ્યા છે એને સીલ કરવામાં આવે। કોર્પોરેશને ટીમો બનાવી છે, પણ એ ટીમો ક્યાં છે એ નથી દેખાતી। ટીમ માત્ર કાગળ ઉપર, અને વરવી વાસ્તવિકતા એ કે પ્રજાજનો છે તેમણે હજી પણ હાલાકી જ ભોગવી પડી રહી છે। નરોડા વિસ્તારના સ્થાનિકો રખડતા ઢોરના ત્રાસથી ત્રસ્ત છે। લોકો તંત્રને ફરિયાદો કરી કરીને થાક્યા, પણ તેનાથી કોઈ ફરક નથી પડતો। કોર્પોરેશન નામ પૂરતી કાર્યવાહી કરે છે। તે રસ્તા પર ઢોરોના જમાવડા વચ્ચે લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર છે। પીએમ આવે છે અને રાષ્ટ્રપતિ આવવાના થોડું ઘણું ઓછું છે, પણ એ ચાલુ જ છે, કોઈ બંધ થયું નથી। રાતે ચાલુ જ છે, રાતે ફૂલ પ્રમાણમાં ગાયો બસ જાય છે, એનો કોઈ ફરક નથી પડ્યો। અને આ તો વીઆઈપી વિસ્તાર છે, તોય પણ સત્તા આવી હાલત છે તે ઘરથી લોકો છોકરાઓ નીકળી નહીં શકતા, તકલીફ બહુ છે। રાત્રે તો ચાલવામાં પણ તકલીફ પડે છે, ગાડી તો ઠીક છે પણ ચાલવામાં બહુ તકલીફ પડે છે। આ ફરિયાદ શહેરના ફક્ત એક વિસ્તારના લોકો પૂરતી મર્યાદિત નથી। શહેરના ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર હશે જ્યાં રખડતા ઢોરોનો ત્રાસ નહીં વર્તાતો હોય। રસ્તા પર ચાલતા કે વાહન લઈને નીકળેલી કોઈ વ્યક્તિને રખડતું ઢોર ક્યારે નિશાન બનાવે તે કહેવાય નહીં। એવામાં લોકોને ખાસ તો પોતાના બાળકોની ચિંતા સતાવતી હોય છે। ગાડી ચલાતે હૈ તો એકદમ ગાય બીચ મેં આ જાતી હૈ, ઓર વો લોગ જો ગાય વાલે હોતે હૈ વો ભી ઉનકો ધ્યાન નહીં દેતે હૈ, રસ્તે પે હી ખડે હોકે ઉનકા દૂધ ભી નિકાલતે હૈ, ઓર ફિર ડંડા માર કે ભગાતે તો એક્સિડન્ટ હોને કા ડર રહેતા હૈ। ગુરુવારે રખડતા ઢોર મુદ્દે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે 17 ઓક્ટોબર સુધી ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા કોર્પોરેશનને આદેશ આપ્યો છે। હાઈકોર્ટે 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા માટે સૂચના આપી। રખડતા ઢોરની સમસ્યા અંગે ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરવા પણ આગામી મુદત સુધી હાઈકોર્ટે જવાબ માંગ્યો છે। દુઃખની વાત એ છે કે હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન જાગે છે અને રખડતા ઢોર પકડવાની કામગીરી સક્રિય થાય છે। અહીં સવાલ એ ઉભો થાય છે કે શું અમદાવાદના લોકોને રખડતા ઢોરના આતંકથી મુક્તિ મળશે ખરી? રખડતા ઢોર હજુ કેટલા લોકોનો ભોગ લેશે? ક્યાં સુધી શહેરીજનો, પશુપાલકો અને તંત્રની બેદરકારી વચ્ચે પીસાતા રહેશે? આ સવાલોના જવાબ શહેરીજનોને ક્યારે મળશે તે કોઈ નથી જાણતું। સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ।